બીજેપી ઉમેદવાર પરષોત્તમ રૂપાલા સામે રોષ યથાવત જોવા મળી રહ્યો છે. રૂપાલાની ટિકિટ રદ કરવા ક્ષત્રિય સમાજનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. 3 દિવસની અંદર રૂપાલાને બદલવા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. ટિકિટ રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજ મેદાને આવશે. બીજેપી 8 લોકસભા બેઠક પર પરિણામ ભોગવવું પડશે. આગામી સમયમાં વિરોધ અને દેખાવો કરવામાં આવશે તો સુરેન્દ્રનગરમાં મળેલી બેઠક બાદ ક્ષત્રિય સમાજનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગને લઈને ક્ષત્રિય સમાજ કોઈપણ બાંધછોડ કરવાના મૂડમાં જણાતો હોય તેવું હાલ તો નથી દેખાઈ રહ્યું. સુરેન્દ્રનગરમાં મળેલી ક્ષત્રિય સમાજની બેઠક બાદ અલ્ટિમેટમ આપ્યું છે કે 3 દિવસમાં રાજકોટથી રૂપાલાની ટિકિટ રદ કરી અન્ય ઉમેદવારને મૂકવામાં નહીં આવે તો આંદોલનમાં મંડાણ કરશે. 3 દિવસમાં ટિકિટ રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજ મેદાને આવશે. સાથે ગુજરાતમાં ક્ષત્રિય સમાજના પ્રભુત્વ ધરાવતી 8 લોકસભા બેઠક પર બીજેપી પરિણામ ભોગવવા તૈયાર રહે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. સુરેન્દ્રનગરમાં 8,000થી વધુ ક્ષત્રિય આગેવાનો એકઠા થયા હતા અને તાત્કાલિક ધોરણે રૂપાલાની ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગ ઉઠી છે. કે કોઈ પણ જાતના પ્રતિષ્ઠા બનાવ્યા વગર જો રાજપૂત સમાજ પ્રત્યે તમને લાગણી હોય, માન હોય, રાજપૂત સમાજને તમારી સાથે રાખવા માંગતા હોય તો આ પરષોત્તમભાઈનો ટિકિટ તાત્કાલિક રદ કરી એની જગ્યાએ તમે કોઈ પણને ટિકિટ આપો, અમને વાંધો નથી, અમને કોઈ પક્ષ સામે વાંધો નથી. જ્યાં સુધી ક્ષત્રિય સમાજનું અને ક્ષત્રિય સમાજ ભાજપનો અને ભાજપ ક્ષત્રિય સમાજનું આવી નીતિ હતી ત્યાં સુધી વર્ષોથી ભાજપને મત આપતો આવ્યો છે. પણ જો પછી ક્ષત્રિય સમાજની લાગણી અને માંગણીની જો સ્વીકાર કરવામાં નહીં આવે, એનું માન રાખવામાં નહીં આવે, કારણ કે આ માંગણી જે છે એ કોઈ સ્વાર્થપૂર્ણ માંગણી નથી, આ તો સ્વાભિમાનની માંગણી છે કે અમારે સ્વાભિમાનને ઠેસ પહોંચી છે એટલે અમને પ્રતિનિધિ બદલી આપો. જો એ માંગણીને સ્વીકાર કરવામાં નહીં આવે તો એ જે આપણી લાગણીઓ નથી સમજે, આપણા ન ગણાય એવી નીતિથી અમે ચાલીએ તો પછી એને મતદાન સુધી પણ એની અસર ભયંકર રીતે પહોંચે અને ભાજપના મુખ્ય ટેકેદાર એવા ક્ષત્રિય સમાજથી એને હાથ ધોવાનો વારો આવશે. માત્ર એક જિલ્લાનું સંમેલન છે. જો અમારી જે કઈ માંગ છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં આવે, જો નથી કરવામાં આવતી તો દરેક જિલ્લે તાલુકે આવા આજે કદાચ 5,000 થી 10,000 અહીંયા સંખ્યા ઉભી છે. આ માત્ર એક જિલ્લાનું સંગઠન સંમેલન છે, પણ જો ટિકિટ રદ કરવામાં નથી આવતી તો આ સંમેલન આખું ગુજરાતનું એક સંમેલન રાજકોટ ખાતે મોટી સંખ્યામાં કરવામાં આવશે. અને આજે અહીંયા સૌએ એક નિર્ધાર પણ કરેલો છે કે જો હજી પાર્ટી આમાં રૂપાલા સાહેબ માટે સોફ્ટ કોર્નર રાખે છે તો રૂપાલા સાહેબની એક પણ એમની સભા, પ્રચાર પ્રસારની સભા રાજકોટ સમાજ નહીં.